44 નારંગી છે એક બોક્સ માં 9 નારંગી બનતા કેટલા બોક્સ ભરી શકાય છે એટલે એક બોક્સ માં 9 નારંગી સમાય છે તો એવી આપણા જોડે 1944 નારંગી છે તો એમાં કેટલા બોક્સ જોઈએ એ બોક્સ આપણે શોધવા પડે તો જો અહીં આપણે પેલા તિરાશી પર મૂકીશું 9 નારંગી ભરવા માટે જોઈતા બોક્સ બરાબર 1 તેથી 1944 નારંગી ભરવા જોઈતા બોક્સ બરાબર કેટલા તો અહીંયા વધારે આપણે જો 9 નારંગી ના એક બોક્સ તો 1944 ના કેટલા તો ભાગાકાર કરાય 9144 ભાગ્યા 9 જો અહીંયા 9 છે ને અહીંયા 19 તો 9 નો ગળિયો આપણે 19 થી વધવા જોઈએ નહીં એ રીતે બોલીશું 9 એક 9 9 2 18 9 તરી 27 વધી જાય છે એટલે આપણે બે ભાગ ચલાવવાનો 9 2 18 ચલો 9 માંથી 8 જાય તો 1 અને 1 માંથી 8 જાય તો 0 અહીંયા 1 છે એટલે ભાગ ચાલશે નહીં અહીંયા મોટી સંખ્યા 9 આપેલા છે ઉપરથી ઉતારીશું આપણે 4 તો જો 9 એક 9 9 2 18 વધી ગયા ને અહીંયા 14 છે એટલે ભાગ ચાલશે 9 એક 9 અહીંયા જો 4 માંથી 9 નહીં જાય કારણ કે 9 મોટી સંખ્યા છે તો આપણે 10 કો લઈશું એટલે એક ઉપરથી તો એક ઉપર 0 વધશે અને અહીંયા 10 ને 4 14 થશે અહીંયા તો 14 માંથી 9 જાય તો કેટલા વધે 5 અને અહીંયા 0 5 અહીંયા અને અહીંયા 9 છે એટલે ભાગ ચાલશે નહીં તો ઉપરથી આપણે શું તારીશું 4 તો 9 6 54 4 માં 4 જાય તો 0 5 માંથી 5 જાય તો 0 એટલે આપણે 216 બોક્સ જોઈએ આપણે ભાગ પર 216 આયા એ બોક્સ આયા તો 1944 નારંગી ભરવા માટે 216 બોક્સ જોઈએ આપણે લખીશું જવાબ કરી 1944 નારંગી ભરવા માટે 216 બોક્સ જોઈએ આ રીતે આપણે બોક્સની સંખ્યા સુધી હવે બીજો દાખલો જોઈએ આપણે 12 દિન પ્રસંગ પર 3125 બાળકોએ ભાગ લીધો છે તો દરેક શાળામાંથી 25 બાળકોએ ભાગ લીધો હોય તો કુલ કેટલી શાળાઓએ ભાગ લીધો હોય તો દરેક એક એક શાળામાં 25 બાળકોએ ભાગ લીધો એક શાળામાંથી તો 3125 બાળકો અહીંયા એકઠા થયા છે તો એ કેટલી શાળાઓએ હશે એ આપણે શોધીશું તો 25 બાળકો એ ભાગ લેતી શાળા 25 બાળકોએ ભાગ લેતી શાળા બરાબર એ તેથી અહીંયા કેટલા ભાગ લીધા છે 3125 બાળકો આવેલા છે 3125 બાળકોએ ભાગ લીધી શાળા કેટલી લીધી શાળાઓ કેટલી તો અહીં આપણે ભાગાકાર કરીશું 3125 ભાગ્યા 25 તો અહીંયા 31 છે અને અહીંયા 25 આપેલા છે તો 31 થી વધવાના જોઈએ 25 નો ગળિયો બોલીએ આપણે 25 એકા 25 25 2 50 તો વધી ગયા તો આપણે એક એક ભાગ ચલાવીશું 25 એકા 25 હવે એક માંથી 5 ના જાય તો અહીંથી 10 બોલે છે 3 ઉપરથી તો અહીંયા 2 રહેશે અને અહીંયા 11 11 માંથી 5 જાય તો 6 2 માંથી 2 જાય તો 0 આપણે ઉપરથી શું તારીશું 2 હવે 62 છે અહીંયા અને અહીંયા 25 તો 62 થી
વધવા ના જોઈએ તો 62 આવે તો દી આપણે બોલી સુધા દિના વધે ત્યાં સુધી 25 એક 25 25 2 50 અને 25 કરી 75 વધી ગયા તો આપણે કેટલે ભાગ ચલાઈશું 2 25 2 50 ચલો 2 ના 2 6 માં 5 જાય તો 1 આપણે ઉપરથી શું તારીશું ભાગ ના ચાલે એટલે 5 હવે 125 થયા તો 125 થી વધવાના જોઈએ 25 નો ગણી બોલી 25 એક 25 25 2 50 25 તરી 75 25 જો 100 અને 25 5 125 તો આપણે 5 એ ભાગ ચલાઈશું 25 5 125 5 માં 5 જાય તો 0 2 માંથી 2 જાય તો 0 અને 1 માંથી 1 જાય તો 0 એટલે 125 શાળાએ ભાગ લીધો હોય આટલા બાળકો ત્યાં આવેલા હોય તો 125 શાળાએ ભાગ લીધો હોય તો આપણે અહીંયા જોઈએ 3125 બાળક હોય બાળકોમાં 125 શાળાએ ભાગ લીધો એમાં ત્રણ બગીચા છે આ ત્રણ બગીચા જો આ 1 2 3 a b અને c ત્રણ બગીચા આપેલા એનું ક્ષેત્રફળ શોધવાનું આપણે તો જો બગીચા નંબર એમાં જો a બગીચો છે એમાં લંબાઈ આપેલી છે 28 લંબાઈ 28 મીટર આપેલી છે અને પહોળાઈ 27 મીટર આપેલી છે તો આ બગીચાનું ક્ષેત્રફળ શોધવાનું છે તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણે શોધીશું તો પહેલા આપણે સૂત્ર લખીશું લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ क्षेत्रफळ बराबर लंबाई गुणा पहोळाई અને પહોળાઈ
बीजा बिंदु क्षेत्रफळ आपणे शोधीशुं लंबचोरस बगीचानुं क्षेत्रफळ बराबर लंबाई गुण्या पहोळाई तो आपणे लंबाई केली 36 मीटर अने पहोळाई 12 मीटर तो आ बन्नेनो आपणे गुणाकार करीशुं 36 गुण्या 12 एकमनी 0 एक 6 अने एक करी 3 6 2 12 12 नो पगड़ो वधी 1 2 3 6 ने 7 2 6 7 13 13 नो तगड़ो वधी आई 1 3 ने 4 तो बगीचा बीनु क्षेत्रफळ 432 आयो आपणे 432 चौरस मीटर बीनु क्षेत्रफळ केटलुं आई 432 હવે આપણે બગીચા સીનું ક્ષેત્રફળ શોધવાનું છે તો બગીચા સીનું હવે શોધીશું આપણે લંબાઈ આપેલી છે 27 મીટર અને પહોળાઈ આપી છે 19 મીટર તો લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 27 ગુણ્યા 19 पढ़ाई 19 છે તો આપણે આપણે હવે ગુણાકાર કરીશું 27 ગુણ્યા 19 આ એકમની 0 1 સિતા 7 1 2 2 એટલે 2 9 સિતા 63 63 નો તગડો વધી 6 9 2 18 18 નો છકલા થાય 19 21 22 23 24 તો આ 3 7 નો 4 11 11 નો એકડો વધી 1 2 2 4 ને 5 513 મીટર ચોરસ મીટર ક્ષેત્રફળ થાય ચોરસ મીટર કારણ કે ક્ષેત્રફળ એટલે ચોરસ એકમ આગળ લગાવવો પડે